वैज्ञानिक ढबे खेडूतोने कृषिलक्षी विनामूल्ये मार्गदर्शन अने तालीम आपती हरती फरती अनोखी प्रयोगशाला कृषि विज्ञान केंद्र डोडियापाड़ा। ડેડિયાપાડાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતને સક્ષમ બનાવી ખેતી પ્રધાન ભારત દેશના સમૃદ્ધ ભારત બનાવવાની દિશામાં જવાનું કામ જો કોઈ કરતું હોય તો તે છે ડેડિયાપાડાનું કૃષિ વિકાસ કેન્દ્ર, જ્યાં તમામ પ્રકારના આદર્શ પાકના વાવેતરના નમૂનાના પ્લોટ તૈયાર કરવામાં આવે છે અને ખેડૂતોને પ્રત્યક્ષ રીતે કૃષિ વૈજ્ઞાનિકોના સીધા માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે। એટલું જ નહીં, ખેડૂતને પોતાના ખેતરમાં પાક વાવેતર અંગે કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો અહીંના વૈજ્ઞાનિકો ખેડૂતોના ખેતરમાં સ્તર પર જઈને પ્રત્યક્ષ માર્ગદર્શન આપી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે। તેમના માટે ઓછી મહેનતે વધુ સારું કામ થઈ શકે તેવા કૃષિ ઓજારો પણ બનાવાય છે અને આ બધું જ વિનામૂલ્યે ખેડૂતોને આપવામાં આવે છે। આ અંગે અમારા પ્રતિનિધિએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડાના પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી। સંસ્થાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉક્ટર પ્રમોદકુમાર વર્માએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે અહીં 24 પ્રકારના યુનિટ એકમો કામ કરે છે, જેમાં મારી સાથે 4 વૈજ્ઞાનિકો કામ કરે છે, જેમાં આ સેન્ટરમાં કુલ 24 પ્રકારના યુનિટ કામ કરી રહ્યા છે। એ ઉપરાંત અને ઘાસચારાના પાકો નિર્દેશન એકમ પણ છે। આ સેન્ટર વૈજ્ઞાનિક ઢબે ખેતી પદ્ધતિ કરીને યોગ્ય માર્ગદર્શન ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ થાય છે। તાલીમ નિર્દેશન આપીને ખેડૂતોને સીધા વૈજ્ઞાનિકો સાથે જોડાવાનો પ્રયાસ છે। અહીં 4 જેટલા વૈજ્ઞાનિકો પાક સંરક્ષણ, પશુપાલન, બાગાયત અને હોમ સાયન્સ આ ક્ષેત્રમાં આ નિષ્ણાત વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે। અહીંયા ખેડૂતોને વિનામૂલ્યે પાક ઉત્પાદન વધુ કેવી રીતે મેળવી શકાય તેની ગ્રામ્ય વિસ્તારમાં જઈને તાલીમ પણ આપવામાં આવી છે। સિઝન પ્રમાણે શાકભાજી, ધાન્ય, ફળોનું વાવેતર કેવી રીતે કરવું તેનું નિર્દેશન કરવામાં આવે છે। કેવિકો સેન્ટર ખાતે ઉત્તમ પ્રકારનું સુધારેલું બિયારણ તૈયાર કરવામાં આવે છે અને આ સર્ટિફાઈડ બિયારણ ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે, જેનાથી નર્મદા જિલ્લાના ખેડૂતોને ઉત્તમ પ્રકારનું બિયારણ મળી રહે છે। ખેડૂતો આજે ઉત્તમ પાક મેળવી રહ્યા છે। આ અંગે એક જાગૃત ખેડૂત અને નર્મદા ભાજપાના આગેવાન શંકરભાઈ વસાવાએ પોતાના જાત અનુભવો સાથે પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે કેવિકોની સ્થાપના 2007માં હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમયમાં થઈ હતી। એ પહેલાં ડેડિયાપાડા તાલુકામાં જે લોકોને ખાવા માટે અનાજ લેવા માટે હાટ બજારમાં જવું પડતું હતું, પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના પછી ખેડૂતોને પ્રત્યક્ષ માર્ગદર્શન મળતું થયું છે। ખાસ કરીને બહેનોને પૂરક રોજગારી મળે અને શ્રમ ઘટે તે માટેના ઉત્તમ પ્રયાસો થયા છે। અહીં સાત્વિક બિયારણ મળે છે, ખેડૂતો નવીન પાકો તરફ વર્યા છે। કેવિકો એ બજારનું માર્કેટ તોડી રાખ્યું છે, જેના કારણે નર્મદામાં ખેડૂતો નાના મોટા ખેતરોમાં સારો એવો પાક ઉત્પાદન મેળવી બમણી આવક મેળવતા થયા છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એ નર્મદા જિલ્લાનો એકમાત્ર કેન્દ્ર છે અને તે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના અંડરમાં આવે છે। આપણે જ્યારે વાત કરીએ કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થકી આપણે ખેડૂતોને જે સુધારેલ વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિઓ છે તે આપણે ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ, સાથે સાથે એ ટેકનોલોજીનું જે માધ્યમ છે એ લોકોને તાલીમ આપીએ છીએ, લોકોને નિદર્શન આપીએ છીએ અને ખાસ કરીને કોશિશ કરીએ છીએ જિલ્લામાં કે અમુક દાખલા તરીકે અજમા છે તો અજમામાંનો વિસ્તાર કેવી રીતે વધે, બટાકા જેવા નવા પાકો કેવી રીતે વિસ્તારમાં આવે, સ્ટ્રોબેરી કેવી રીતે આપણે વિસ્તારમાં કરી શકીએ અને સાથે સાથે જે આપણા વિસ્તારની જે ખાસ આપણા આદિવાસી વિસ્તારોમાં હજી બિયારણ જે બહુ સારી ગુણવત્તાવાળું મળતું નથી, આપણે ફાર્મમાં ડાંગરનું બિયારણ ઉત્પાદન કરીએ છીએ, ચણાનું કરીએ છીએ, મગનું કરીએ છીએ અને બધું જ બિયારણ અમે ખેડૂતોને અત્રેથી પૂરો પાડીએ છીએ અને જેના થકી અમે ખેડૂતો સુધી જોડાય છે અને જ્યારે સુધારેલ બિયારણની સાથે સાથે જે બીજી પદ્ધતિઓ છે, દાખલા તરીકે ખાતર કીતરું આપવું, પાણી ક્યારે આપવું, એ બધી જ બાબતો માર્કેટિંગ વિશેની માહિતીઓ ખેડૂતોને આપીએ છીએ, સાથે સાથે આપણા જે બહેનોનું જે એનું જે શરમ ઘટે, કારણ કે બહેનો ખેતીમાં ખૂબ કામ કરતી હોય તો જેનેથી એના જે શરમ ઘટે તે પ્રકારના આપણા પેડી થ્રેસર છે, નિંદામણ કરવાનું સાધન છે, દવા છાંટવાની મશીન છે, ઓલા ભાત ઉડાડવાના પંખા વગેરે છે, તેવા સાધનો પણ કામમાં આપીએ છીએ અને તેને અમને જે છે નામ આપ્યું છે ખેતીના ઓજાર। ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે।
હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર સેવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 9163-5214. પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણીની પાઇપ લાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 9421-86-88-80. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 9942-55-4-51.